વાંસમાંથી ઘર સજાવટની સુંદર વસ્તુઓ, રમકડા, ફર્નિચર સહિતની વસ્તુઓ તમે જોઈ હશે અથવા તો ખરીદી હશે. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ ગામ મહુડી પાદરની બહેનો આ હસ્તકળાની તાલીમ મેળવી રહી છે. આ તમામ બહેનો ખેતીકામ સાથે સંકળાયેલા છે. પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિમાં રોજગારનું એક નવું સાધન ઊભું થાય તે માટે તેઓ આ તાલીમ લઈ રહ્યા છે. ઘર ચલાવવા માટે આ વાંસની તાલીમ લઈએ છીએ. વાંસની તાલીમ લઈને અમે વસ્તુ બનાવતા પણ શીખ્યા છીએ અને બનાવીને વેચવાના પણ છીએ. ખેતીમાં તો કશું મળતું નથી. વરસાદ બહુ પડે તોય બગડી જાય, વરસાદ ના આવે તોય બગડી જાય. એટલે અમે આ વાંસની તાલીમ લઈએ છીએ. બધી બહેનો આવે છે અને શીખીએ છીએ અને આ વેચવાનું પણ અમે કામ કરવાના છીએ. આ બહેનો હાથ પંખા, કિચન બોક્સ, ફોન સ્ટેન્ડ ઉપરાંત અલગ અલગ વસ્તુઓ વાંસમાંથી તૈયાર કરે છે. માથામાં નાખવાની હેર પિન બનાવી, પેન બોક્સ બનાવ્યા, મોબાઈલ સ્ટેન્ડ બનાવ્યું, આ બધું અમે બનાવીએ છીએ. નાની નાની આઈટમો અને વેચવાની પણ છે. 11 થી અમે 3 વાગ્યા સુધી અહીંયા ટ્રેનિંગ લઈએ છીએ સાહેબ જોડે, અને પછી ઘરે જઈને ઘરનું કામ, ખેતીનું કામ. ખેતી તો જુઓ, વરસાદ વધારે હોય તો મકાઈ મકાઈ મળે તો મળે, તો ના એ મળે, એમાંથી અમે રોજગાર મેળવવા માંગીએ છીએ. ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા એક ટ્રેનર મહુડી પાદર ગામમાં મોકલવામાં આવ્યા છે, જેઓ તાલીમ શિબિરમાં આ મહિલાઓને તાલીમ આપી રહ્યા છે. એ આ અમારા ગુજરાત માટીકામ રૂરલ ટેકનોલોજી સંસ્થા જે ગાંધીનગરમાં છે એના હસ્તે હું કામ કરું છું, જે એમને અમને ટ્રેનર તરીકે અમને રાખવામાં આવ્યો છે. વાંસકામની તાલીમ હું આપું છું. એ ઘરે બેઠા કંઈક કામ કરી શકીએ, કામ કરી શકતા હોય અમુક એમને કામ, અને આપણે થોડુંક 2-5 કલાક એ કામ આપી ટાઈમ આપીને બીજું કામ શીખતા હોય, જેમ કે વાંસકામની તાલીમ હોય, અમુક બીજી ગૃહ ઉદ્યોગની તાલીમ હોય, એવા તાલીમો આપી શકતા હોય, એવા તાલીમો આપતા હોય અને એ લોકો ટાઈમ આપી શકતા હોય, એવા ટાઈમોમાં આપણે એમના વસ્તુઓ જેમ પ્રોડક્ટ બનાવવાની છે, અમુક બીજું કામ કરવાનું છે, અમુક ફિનિશિંગ માર્કેટિંગ જેવું બધું ખ્યાલ એ લોકોને આપવાનું છે અને રોજગારી અપાવવાની છે.